હવે કિસાન આંદોલનના મંડાણ ગુજરાતમાંથી પણ થાય તે દિવસો દૂર નથી। આ દ્રશ્યો કહી રહ્યા છે કે ગુજરાતમાં ધીમા પગલે ખેડૂત આંદોલનનું સમર્થન ઊભું થઈ રહ્યું છે। રાજ્યમાં અત્યાર સુધી સુષુપ્ત જણાતો ખેડૂતોનો અવાજ હવે બુલંદ બનશે તેવું લાગી રહ્યું છે, કેમ કે ધુંધવાતી આગને થોડી હવા કાફી હોય છે અને આ હવા હવે સ્વયં રાકેશ ટિકેત રૂપે ગુજરાત તરફ ફંટાઈ ગઈ છે। ત્રણ કૃષિ કાયદા વિશે ગુજરાતના ખેડૂતોને માહિતગાર કરી ગુજરાતના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેત હાલ ગુજરાતના પ્રવાસે છે। આજે તેઓ કરમસદ ગામે પહોંચ્યા હતા, તેમની સાથે શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા। આ બંને નેતાઓએ કરમસદ ખાતે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। સરદારના સન્માન બાદમાં બંને નેતાએ ટ્રેક્ટર રેલી યોજીને સરદાર પટેલના ઘરે પહોંચ્યા હતા, જેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી અખંડ જ્યોતના દર્શન કરી વિઝિટર બુકમાં નોંધ કરી હતી। મધ્ય ગુજરાતમાં ખેડૂતોમાં થોડો સળવળાટ પેદા કરીને રાકેશ ટિકેત દક્ષિણ ગુજરાત પહોંચ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં સુરતના કોસંબા ખાતે રાકેશ ટિકેતનું ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રાકેશ ટિકેતે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પણ રસ્તા ઉપર આંદોલન માટે ઉતરી પડે તે દિવસો હવે દૂર નથી। गुजरात का किसान खेडू समाज दहशत में, यहाँ का आम समाज दहशत में, ये इनका डर निकालना है, इसीलिए यहाँ पाए और शांतिपूर्ण तरीके से आंदोलन चलेंगे। यहाँ तो बोलने की हिम्मत नहीं है। सरदार पटेल का यहाँ स्टेडियम उसका नाम बदल दिया, आंदोलन कर तो करना पड़ेगा ना। यहाँ पे किसान अब क्या करेंगे कि आपको, कि आपको आंदोलन तो करेंगे आप किसान ट्रैक्टरों के साथ में आंदोलन करेंगे। एक दिन ये गांधीनगर को पूरे को घेरना पड़ेगा, पूरी सड़कें जाम करनी पड़ेगी, ट्रैक्टरों से आंदोलन करने पड़ेंगे, बैरिकेडिंग तोड़ने पड़ेंगे, जब उसके बाद में यहाँ पे आंदोलन की शुरुआत और होगी।